હેલો, કેમ છો મિત્રો? ચલો આજે આપણે બનાવીએ મુખવાસ. મુખવાસ આમ તો દરેકના ઘરમાં બનતો જ હોય છે દિવાળી પર, અમારા ઘરે તો 12 મહિના બને છે. તો ચલો આજે હું તમને શીખવાડું હેલ્ધી મુખવાસ. બહારથી લાવવા કરતાં સસ્તો પડે છે, સારો પડે છે. અમે 250 ગ્રામ તલ લીધા છે. એમાં હું 1 મોટી ચમચી હળદર નાખી, બે નાની ચમચી મીઠું, 50 ગ્રામ અજમો છે. અજમો આપણે આમાં જ મિક્સ કરવાનો છે તલમાં. અજમો મિક્સ કર્યા પછી મેં 2 લીંબુનો રસ કાઢી અને 1/2 પાણી 1/2 રસ, એ રીતે આમાં 2 લીંબુનો રસ કાઢ્યા પછી મેં પાણી ઉમેરેલું છે. હવે આપણે પાણી આમાં 1/2 નાખી દઈશું. આમાં 1/2 પાણી નાખ્યા પછી આપણે એને એક બાજુ રાખી, આ 250 ગ્રામ મળી આવી છે, એમાં આપણે 1 મોટી ચમચી હળદર, 1/2 ચમચી મીઠું નાખ્યું છે. હવે આપણે એમાં થોડો રસ ઉમેરીશું, થોડો રસ આમાં ઉમેરી દઈશું. આવી રીતે રસ ઉમેર્યા પછી આપણે એને બરોબર 1/2 મીઠાના પાણીમાં મિક્સ કરી લેવાનું છે, જેથી લીંબુ મીઠું 1/2 આપણા મુખવાસમાં બરોબર ચડી જાય. આ બહાર કરતાં પણ મુખવાસ સારો બને છે. બીજું કે આપણા બાળકોને જો મુખવાસ વધારે ભાવતો હોય તો અજમો નાખેલો મુખવાસ ખાય તો બાળકોને કોઈ પેટની તકલીફ રહેતી નથી. બીજું, આપણે ઘરે બનાવીએ તો આપણે 1/2 થોડી વધારે પ્રમાણમાં નાખીએ તો બાળકોને શરદી ઉધરસ એવું થતું હોય તો પણ એમાં સારું રહેશે. અજમાવાળો મુખવાસ ખાવાથી પેટની કબજિયાત દૂર થાય છે, ગેસ એસિડિટી એની તકલીફ પણ ઓછી થઈ જાય છે. રોજ જમ્યા પછી આમ તો બધાના ઘરે મુખવાસ લેવાતો જ હોય છે, પણ તમે આ રીતે ઘરે બનાવશો તો આ એક દવાનું કામ કરશે અને આ મુખવાસ ખાવામાં પણ હેલ્ધી રહે છે. આપણા ઘરે આપણે બનાવીએ તો તલ વળિયારી આપણે જે પ્રમાણમાં લેવું હોય એ પ્રમાણમાં આપણે લઈ શકીએ છીએ. હવે તલને એ રીતે મિક્સ કરી લઈશું. આ તલ વળિયારી અલગ રાખવાનું કારણ એક જ કે તલ જલ્દી શેકાઈ જાય છે અને વરિયારીને થોડી વાર લાગે છે. જો બંને ભેગું નાખીશું તો તલ બળી જશે, વરિયારી કાચી રહેશે. એટલે એને શેકવામાં પણ આપણે અલગ જ શેકવાનું છે. અને આ તલ અને અજમો એ બેની પ્રોસેસ સેમ રહે છે, એટલે એ બે સાથે શેકાઈ જાય છે. અને તલમાં અજમો ભળવાથી તલમાં પણ અજમાની સ્મેલ ચડી જશે અને એ મુખવાસ ખાવામાં ટેસ્ટી લાગે છે અને પચવામાં હલકો થઈ જાય છે. તલ આપણા શરીરમાં ખાવા માટે ખૂબ સારા છે. અત્યારે તો બધા અલગ અલગ તેલ નીકળી ગયા, બાકી શિયાળામાં ખાવા માટે સ્પેશિયલ બધા તલના તેલનો ઉપયોગ કરતા હતા. એના બદલે આપણે આવી રીતે, અત્યારના બાળકો તો તલનું તેલ ખાય નહીં, પણ આવી રીતે રોજ શરીરમાં થોડા થોડા તલ જાય એમના શરીર માટે સારું રહે છે. તો ચલો આપણે બનાવીએ મુખવાસ. હવે આને આવી રીતે મિક્સ કર્યા પછી આપણે ઓવરનાઇટ આને આવી રીતે રવા દેવાનું છે, જેથી કરી અને 1/2 મીઠું બરાબર આપણા તલમાં અને વરિયારીમાં ચડી જાય. તમે જોઈ શકો છો મિત્રો, આપણી વરિયારી 1/2 મીઠું ચડી અને એકદમ કમ્પ્લેટ સુકાઈ ગઈ છે. હવે આપણે એને બરાબર શેકી લેવાની છે.
ઝાકડી વધારી એકદમ ફૂલી ગઈ છે અને હળદર મીઠું બરોબર લાગી ગયું છે એને. વરિયાળી બરોબર ગરમ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની, જેથી કરીને આપણી વરિયાળી એકદમ કડક થઈ જાય અને બળી ના જાય. આ વરિયાળી શીખતા આપણને 10-15 મિનિટનો સમય લાગે છે. આ વરિયાળીને હળદર મીઠું ચડાયા પછી સુકાવવા માટે તાપે મૂકવાની નથી, નકર હળદરનો કલર ઉડી જશે. તો આપણી વરિયાળીનો કલર જોયો જોઈશે એવો નહીં આવે. તમે જોઈ શકો છો શેકાય એટલે વરિયાળી થોડી નાની થતી જાય છે. આપણે હળદર મીઠાવાળી વરિયાળી એકદમ ફૂલેલી હતી, હવે થોડી શેકાતી જાય એટલે થોડી નાની થઈ જશે અને કલર પણ ચેન્જ થવા આવ્યો છે. આપણી વરિયાળી હવે શેકાવાળી છે. જો આપણી 80-90% સુધીની વરિયાળી શેકાઈ ગઈ છે. હવે આપણે એમાં તલ ને અજમો જે કરીને રાખે તો એ ઉમેરીશું. આ તલ અને અજમાને પણ આપણે હળદર મીઠું ચડાવી દીધું હતું, હવે આપણે એ ઉમેરીશું. એટલે વરિયાળી જે થોડી બાકી છે એ તલ ને અજમાની જોડે શેકાઈ જશે અને બધાની સ્મેલ એકાબીજી સાથે મેચ થઈ જશે. મેં અહીંયા તલ અજમો વધારે રાખ્યો છે કારણ કે મારા બાળકોને તલવાળો મુખવાસ વધારે ભાવે છે. એ તમે જો સરખા ભાગે લો તો પણ લઈ શકો છો. 250 ગ્રામ વરિયાળી, 250 ગ્રામ તલ, 200 ગ્રામ ધાણાની દાળ અને 50 ગ્રામ અજમો, તમે આ રીતે પણ મુખવાસ બનાવી શકો છો. હવે આપણા તલ પણ ગરમ થઈ ગયા છે, જો જેનો ફૂટવાનો અવાજ આવી રહ્યો છે. આ મુખવાસ શેકાઈ જશે એટલે તમારા હાથથી જ તમને ખબર પડી જશે કે હવે મુખવાસ એકદમ શેકાઈ જવા આવ્યો છે. અત્યારે તાવી તો ફેરવવામાં થોડું કઠણ લાગે છે, પછી એકદમ શેકાઈ જશે એટલે આપણો તાવી તો એકદમ હલકો ફરશે એટલે આપણને ખબર પડી જશે કે હવે તલ, અજમો, વરિયાળી બધું શેકાઈ ગયું છે. 12 મહિના જો આ મુખવાસ બનાવી રાખશો તો બાળકોથી લઈ અને મોટા સુધીને કોઈને ગેસ તકલીફ નહીં પડે. લઈ જવા આવે એટલે આપણે હવે થોડુંક મુખવાસ લઈ અને ઠંડો સેજ થવા દઈ અને ચાકી લેવાનું કે આપણો મુખવાસ બરોબર કડક થઈ ગયો છે. મને તો સ્મેલથી જ ખબર પડી જાય છે. આ તો મિત્રો તમારા માટે હું બતાવી દઈ છું. આ 200 ગ્રામનું પેકેટ છે ભગતનું, એ હું અહીંયા થોડી નાખું છું. 150 ગ્રામ જેવી ભગત નાખી છે. ભગત પણ આવી રીતે ગરમ કરી લેવાની કારણ કે હમણાં ચોમાસું ગયું છે એટલે હવા લાગી હોય તો એ પણ શેકાઈ જાય. જો મિત્રો હવે આ મુખવાસને આપણે થોડો ઠંડો થવા દઈશું, પછી આપણે ચાલી અને એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું. ચલો મિત્રો આપણો મુખવાસ બની ગયો છે, હવે આપણે એને ચાળી અને ભરી લઈએ. એટલે વધારાનું મીઠું, હળદર કે કોઈ પણ ડસ્ટ હશે તો આ રીતે આપણે નીકળી જશે. તમે જોઈ શકો છો કે આપણો મુખવાસ એકદમ સરસ કલરફુલ બને છે. જો તમે જોઈ શકો છો આપણું વધારાનું હળદર મીઠું
ચાલવાથી નીકળી ગયું છે.